કોંગ્રેસના ઉમેદવાર તરીકે મૂળ પાદરાના અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. વડોદરામાં ભાજપે પહેલા ઉમેદવારને જાહેર કર્યાના 22 દિવસ બાદ કોંગ્રેસ ઉમેદવાર તરીકે મૂળ પાદરાના અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ થઈ રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ રમી ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મોડી રાત્રે જસપાલસિંહના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મને જે વડોદરા લોકસભા બેઠક લડવા માટે જે તક આપી છે એ માટે હું સૌ મારા સાવલી વાઘોડિયા વડોદરા શહેરના સૌ આગેવાનો સૌ શુભેચ્છક મિત્રો નો ખૂબ ખૂબ આભારી. વડોદરા જે રીતે વડોદરાને કહેવામાં આવ્યું, પરંતુ હાલની સ્થિતિ જોઈએ વડોદરાને તો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, તેમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય, સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ. એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમના આશીર્વાદ અગાઉ આપ્યા, એ લોકસભાની બાબત હોય વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા વધારો કરવામાં કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યા છે. એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે. જો જનતા એમને આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વાઘોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં હું મારા પૂરેપૂરા મારા પ્રયત્ન. રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. યુવાન સાથી જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જસપાલભાઈ પઢિયારની વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જે પસંદગી કરી છે તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જોઈ શકો છો કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર છે, ઉપસ્થિત છે અને બધામાં એક આનંદની લાગણી છે, હર્ષની લાગણી છે. કારણ કે આ વખતે પરિવર્તન નક્કી છે. ભારત દેશની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ કે વડોદરાની વાત કરીએ, જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં જે પ્રજાના વોટથી ચૂંટાઈને આવ્યા પરંતુ પ્રજાને ભૂલી ગયા અને વિકાસની બૂમો પાડનારા લોકો જ્યારે એમના જ રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં એવું કહેતા હોય કે વડોદરામાં વિકાસ નથી થયો, એમના પ્રદેશ પ્રમુખથી માંડીને બધા નેતાઓ અંદર કાર્યકર્તાઓમાં ગણગણાટ કરે કે વિકાસ ભાજપના નેતાઓનો થયો છે, પ્રજાનો નથી થયો, ત્યારે આ પ્રજા વડોદરાની જે ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં જે લોકો મસ્ત છે તો પ્રજા તસ છે અને આ પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે અને પરિવર્તન આવશે એવો મને વિશ્વાસ છે. ઘણા બધા મુદ્દા છે વડોદરા શહેરમાં. આપ જાણો છો કે આ શહેરની અંદર છેલ્લા વર્ષો 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસન હોવા છતાં પણ આજે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળતું હોય, જે પ્રજા વેરો ભરે અને વેરાનું વળતર ના મળતું હોય, આવા તમામ મુદ્દાઓ જે સાંસદ હતા એમની આખી ગ્રાન્ટ પાછી જતી રહી. તમે વિચાર કરો જે પ્રજાલક્ષી કામ કરવાની જગ્યાએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાછી જતી રહે તો આ પ્રજાનું અપમાન છે અને આ વડોદરાની પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે એમનો વિશ્વાસ છે અને પરિવર્તન આવશે.